पांच पांडवों में युधिष्ठिर ने धर्मराजा कहवाया है। तेमना नाम पर जाणीतु शिवालय महेसाणा में निर्मित है। धर्मेश्वर महादेव मंदिर में दर सोमवार मोटी संख्या में भक्तों दर्शन करवा माटे उमटी पड़े। आ धाम में न मात्र महादेव परंतु स्वयं गंगाजीनु पण प्रागट्य थयुं छे। तेथी ज आ धाम तमाम शिवभक्तों में अनन्य महत्व धरावे छे। तो आवो धर्मेश्वर महादेव मंदिरनो महिमा साथे मळीने जाणीए। બહુચરાજી પંથકને ચુવાણ પંથક તરીકે ઓળખવામાં આવે છે। આ ક્ષેત્ર જે પાંડવકાળ દરમિયાન હિડંબા વન તરીકે ઓળખાતું, અહીં પાંડવકાલીન પૌરાણિક શિવાલયો આવેલ છે, જેમાંનું જ એક પવિત્ર શિવાલય છે ધર્મેશ્વર મહાદેવ મંદિર। શિવજીનું આ ધામ માતા મોઢેશ્વરી મંદિર પરિસરમાં આવેલું છે। महाभारत काल में पांडवों जयरे अज्ञातवास में आ हिंडबा वन में पसार थया तेरे हाल की आ पवित्र जगह ज्येष्ठ पांडव युधिष्ठिरे भोलानाथ की स्थापना करी। तेमनी आराधना थी देवादिदेव प्रसन्न थया अने वरदान मांगवानु कह्यु। ત્યારે યુધિષ્ઠિરે પ્રાર્થના કરી કે હે મહાદેવ, આ ક્ષેત્રની સાથે તેમનું નામ પણ જોડવામાં આવે। તેથી શિવજીની અસીમ કૃપાથી આ ક્ષેત્રનું નામ ધર્મક્ષેત્ર એટલે કે ધર્મારણ્ય પડ્યું। ગળે નાગ કાળા સોહે નાથજી દયાળા, ગળે નાગ કાળા સોહે નાથજી દયાળા। યુધિષ્ઠિરની ભક્તિ જોઈ શિવજીના શીશ પર બિરાજી દેવી ગંગાએ પણ વરદાન માંગવા કહ્યું। ત્યારે યુધિષ્ઠિરે ગંગાજીને પ્રાર્થના કરી કે હે દેવી, આપ પણ આ પવિત્ર સ્થાનકમાં બિરાજમાન થાઓ। આથી ધર્મેશ્વર મંદિરની પાસે આવેલ પવિત્ર વાવમાં ગંગાજીએ સ્થાન મેળવ્યું। આ મહાદેવ કાશીના વિશ્વનાથ મહાદેવ છે, એટલા પાવન કરી છે। આ મહાદેવની પૂજા અર્ચના કરવાથી બહુ ધન્યતા અનુભવ છે। શ્રાવણ મહિનાની અંદર સવા લક્ષ બિલીનું અનુષ્ઠાન પણ થાય છે। રોજ દાદાને અભિષેક પૂજા અર્ચના કરવામાં આવે છે। સર્વ મનોકામના દાદા પરિપૂર્ણ કરે છે, દાદાની ઘણી જ કૃપા છે। તો આમ પાંડુ પુત્ર યુધિષ્ઠિરની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવની કૃપાથી આ ધામ ધર્મેશ્વર મહાદેવના નામથી જગ પ્રસિદ્ધ બન્યું છે। શ્રાવણ માસમાં દર સોમવારે રાજ્યભરમાંથી ભાવિક ભક્તો અહીં સદાશિવના દર્શનાર્થે પધારે છે। અહીં આવતા શ્રદ્ધાળુઓની તમામ મનોકામના પૂર્ણ થાય છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, બહુચરાજી। ધર્મેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ હવે કરીએ અન્ય એક પૌરાણિક શિવાલયના દર્શન। દેવતાઓની સહાયતા માટે હળાહળ ઝેર પીનારા શિવજી નીલકંઠના નામે પૂજનીય બન્યા, ત્યારે આજે આપણે દર્શન કરાવીશું અમરેલીમાં આવેલા નીલકંઠ મહાદેવના સુંદર મંદિરના। મહાભારત કાળ સાથે જોડાયેલું આ શિવાલય કેમ આજે પણ પૂજનીય છે તેનું રહસ્ય જાણવા જેવું છે। તો આવો સાથે મળીને કરીએ આ અદ્ભુત શિવાલયના દર્શન। દેવોના દેવ મહાદેવના અનેકો નામ છે। કૈલાશપતિ ભોળાનાથની સાચા મનથી કરાયેલી ભક્તિ દ્વારા સદા તે પ્રસન્ન થાય છે। અમરેલીના બાબરામાં આવેલ અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિર આવું જ એક પવિત્ર ધામ છે। અમરેલીના બાબરા ખાતે વહે છે કાળુભાર નદી અને આ પવિત્ર નદીના કિનારે બિરાજેલ છે શ્રી નીલકંઠ મહાદેવ। પરમ કલ્યાણી શિવ સાથે જોડાયેલા આ સ્થાનક વિશે બે લોકકથાઓ જાણીતી છે। કહેવાય છે કે મહાભારત કાળમાં અજ્ઞાતવાસ ભોગવી રહેલા પાંચ પાંડવો આ જગ્યાએ આવ્યા હતા। અહીં તેમણે શિવલિંગની પૂજા કરી હતી। આ જગ્યાએ પાંચ કુંડ પણ બનેલા છે જે પાંચ પાંડવોની સાક્ષી પૂરી છે। આ ધામ સાથે જોડાયેલી અન્ય કથા વિશે કહેવાય છે કે આ મંદિરનો જીર્ણોદ્ધાર અહીંના રાજવી દ્વારા કરાયો હતો। પ્રાચીન કાળથી નીલકંઠ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવતા ભક્તો માટે આ મંદિર ધાર્મિક મહત્વ ધરાવે છે। ભોલેનાથ હર હર ભોલે,
सनातन धर्म માં અનન્ય સ્થાન ધરાવતા મહાકાવ્ય એવા મહાભારત માં અનેક કથાઓનો ઉલ્લેખ કરાયો છે। મહાભારત અનુસાર મણિપુર નામની જે નગરીનો ઉલ્લેખ કરાયો છે તે આ જગ્યા છે। અહીંના બબ્રુવાન નામનો રાજા તે ભીમનો પુત્ર હતો। બબ્રુવાન રાજાના નામ પરથી આ વિસ્તારનું નામ બાબરા પડ્યું તેવું કહેવાય છે। અહીંયા આવેલ પાંચ કુંડ વિશે કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન ભીમ દ્વારા આ પાંચ કુંડની રચના કરવામાં આવી હતી। આ પાંચે કુંડના પાણીને ગંગા યમુનાના જળ જેટલું પવિત્ર માનવામાં આવે છે। અહીં આવનાર દરેક શ્રદ્ધાળુઓ આ કુંડના પવિત્ર જળમાં સ્નાન કરે છે। કહેવાય છે કે અહીંયા બાવવાળા નામના રાજુએ આ શિવાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને હાલના પૂજારીના વડવાઓને મંદિરનો કાર્યભાર સોંપ્યો હતો। તો આમ આ શિવાલય અતિ પ્રાચીન કથાઓ સાથે જોડાયેલ છે। નીલકંઠ મહાદેવ સમક્ષ આસ્થાભેર શીશ ટેકવનારની તમામ મનોકામનાઓ પૂરી થાય છે। દૂર દૂરથી મહાદેવના દર્શનાર્થે ભક્તો આ ધામે પધારે છે। નદીના કાંઠે સ્થાપિત નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં પરમ શાંતિની અનુભૂતિ કરે છે। આશરે 300 વર્ષ પહેલા અહીંના જંગલમાં એક રાફડા ઉપર એક ગાય પોતાનું દૂધ વહાવી દેતી ત્યારે ગામ લોકોની વાતો સાંભળીને અહીંના બાવાવાળા દરબારે એ રાફડો ખોદાવ્યો ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે રાફડામાંથી શિવલિંગ પ્રગટ થયું। આજે પણ શિવાલય પાસે બાવાવાળા રાજવીઓની ખાંભીઓ આવેલી છે। આમ મહાભારત કાળ સાથે જોડાયેલું આ અતિ પ્રાચીન શિવ મંદિર કળિયુગમાં પણ ભક્તોને દુન્વય દુઃખોમાંથી ઉગારે છે। તમામ શિવભક્તો નીલકંઠ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, અમરેલી।